हाय एवरीवन, हू इज रवि पटेल? तमे જોઈ રહ્યા છો રવિ પટેલ ધ ફોટોગ્રાફર બ્લોગ. તો આજે આપણે વાત કરીશું રોજર એન્જી ટેક વિશેની, અને રોજર એન્જી ટેક શું છે અને તેનો ઉપયોગ શું છે. તો એન્જિન સિરામિક કોટિંગ છે આ રહ્યું એક જાતનું, અને આની પ્રાઇસ છે 1740 MRP ઓન બોક્સ. હવે આનું હું તમને બતાવી દઉં કે આને બોક્સની ડિટેલ તમને બતાવી દઉં અને એનો ઉપયોગ શું છે. તે તમારી કોઈ પણ ડીઝલ કે પેટ્રોલ કાર હોય એના એન્જિનની અંદર સિરામિક કોટિંગ કરી દે છે, એટલે કે જે પિસ્ટન હોય એની અંદર સિરામિક કોટિંગ થઈ જાય છે, એક જાતનું લેયર થઈ જાય છે, અને તેની મદદથી તમે એન્જિનની લાઈફ વધારી શકો છો, લુબ્રિકેશન વધારી શકો છો, ફ્યુલ એફિશિયન્સી વધારી શકો છો, કમ્બશન એબિલિટી વધારી શકો છો, અને એન્જિન પાવર પણ વધારી શકો છો. રોજર એન્જી ટેક શું ઘટાડે છે? તો સ્મોક, એટલે કે ઘણી ગાડીઓની અંદર જે ધુમાડા નીકળતા હોય છે તે ઘટાડી શકાય છે, ફ્રિક્શન ઘટાડી શકાય છે, અને એન્જિનનો નોઇસ ઘટાડી શકાય છે. અમુક ગાડીઓની અંદર આમ અવાજ બિલકુલ આ જે આવતા હોય છે તે ઘટાડી શકાય છે. અને આ એક, જો તમને ખબર ના હોય રોજર શું છે, તો રોજર એક કંપની છે જે રાજકોટ બેઝ કંપની છે, અને તે કાર એસેસરીઝ, યુનિક કાર એસેસરી માટે બહુ જાણીતી છે ગુજરાતની અંદર. અને હવે તો લગભગ તે દરેક હાઈવે પર તેના આઉટલેટ્સ આપેલા છે. આઈ થિંક બોમ્બે સુધીના રોડ ઉપર તેના આઉટલેટ્સ આવેલા છે, સુરત સુધી તો છે જ. તો તમે ત્યાંથી કોઈ પણ જગ્યાએથી અમદાવાદ, રાજકોટ, સુરત ગમે ત્યાંથી પરચેસ કરી શકો છો. આઈ થિંક એને ઓનલાઈન પણ અવેલેબલ હશે, તો એની હું લિંક તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો ચલો આને કઈ રીતના એપ્લાય કરવું તેના વિશેની વાત કરીએ. તો આની માટે સૌથી પહેલા તમારે, તો હવે આને કઈ રીતના એપ્લાય કરવું તેના વિશેની વાત કરીએ. તો આ પ્રોડક્ટને એપ્લાય કરવા માટે જો આના ફીચર્સ તમને બતાવી દઉં. વાર્મ અપ ધ એન્જિન અને સ્ટાર્ટ ધ એન્જિન. તો પહેલાં આ રીતના ધુમાડા નીકળતા હોય છે અને પછી નથી નીકળતા. ડ્રાઈવ બિનદાસ્ટ એક ટેગલાઇન છે રોજરની. સ્વિચ ઓફ એન્જિન એન્ડ ઓઇલ. સૌથી પહેલાં ગાડીને 5-1 મિનિટ ઓન રાખવાની રહેશે. ઓન કર્યા પછી તેનો ઓઇલ રિઝર્વિયરની અંદર આ ઉમેરી દેવામાં આવશે. તો આપણે ગાડીને સ્ટાર્ટ કરી દઈએ. હવે 5-1 મિનિટ થઈ જાય છે, તો હવે આપણે ગાડીને ઓફ કરી દઈએ અને એની અંદર નાખી દઈએ. Thank you.
આ ગાડીની રસી છે એક જાતની. આપી દીધું આપણે, તમને કહી દઉં તો તમારી ગાડી 50,000 કિલોમીટરથી નીચે હોય તો તમારે એક ઇન્જેક્શન નાખવાનું છે, અને 1,00,000 કિલોમીટર હોય તો 2 ઇન્જેક્શન નાખવાના છે. અને આના બોક્સ પર લખ્યું એ મુજબ જો તમે આને દર 40,000 કિલોમીટર નાખતા રહો તો બેસ્ટ, અને એમાં તમે દર 20,000 કિલોમીટર નાખો તો અતિ ઉત્તમ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલજો.